કેમ છો વિદ્યાર્થીઓ? આજે ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠનનો છેલ્લો દિવસ તમારા એક્ઝામ માટે, બરાબર છે? અને આજે જે વસ્તુ ભણાવવા જઈ રહ્યો છું એ કોઈ જ નવી વસ્તુ નથી, પણ હા, એક્ઝામ માટે મોસ્ટ ટાઈમ આમાંથી એક્ઝામમાં આવે આવે અને આવે જ, કારણ ફોર્મ આવે. અને એટલા માટે આપણે આજે આનો છેલ્લો દિવસ બહુ જ સારી રીતે સમજી લે. પછી ચેપ્ટર પૂરું, નવા ચેપ્ટરની શરૂઆત જોઈએ છે. સમજો ધ્યાન. પહેલા તો સ્વાધ્યાયનો દાખલો નંબર 7 છે, પેજ નંબર 138, પાના નંબર 138 પર આપેલું છે. આમનો એટલે ટૂંકમાં લખેલું છે, ચોપડીમાં ડિટેલમાં તમને આપેલું એ પ્રશ્ન ચોપડીમાંથી આખો વાંચો. અહીંયા શું કર્યું છે એ લોકોએ? પુનર્ગઠન થયું છે. મિલકતોની ચોપડી કિંમત આવી છે, મિલકતોની બજાર કિંમત આવી. હવે ચોપડી કિંમત અને બજાર કિંમત એટલે કે નવી ગણતરી થઈ, પુનઃ મૂલ્યાંકન થયું, તો આપણે પુનઃ મૂલ્યાંકનની આમનોંધ લખવાની છે. તો હવે શીખવાડું છું પુનઃ મૂલ્યાંકનની આમનોંધ લખતા. સાહેબ, એ તો અમને આવડે છે, દાખલો આટલો મોટો ગણાયો હતો ને જે કહેતા હતા એક્ઝામમાં નહીં આવે. યસ, એ જ દાખલાના આધારે આ ગણી શકાય. અને 3 માર્કનો દાખલો પૂછાય જે તમારા કિસ્સા. સમજો ધ્યાનથી, અહીંયા આપણે બે રીતે શીખીશું. પહેલી રીત, પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવી દઈએ. તો આનું પુનઃ મૂલ્યાંકન ખાતું અહીંયા બનાવી દઉં, ખાલી જગ્યા સારી છે એટલે વાંધો ના. તો પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવું છું, પછી એના પરથી આમને લખતા તો તમને આવડે જ છે. દાખલા નંબર 12 નથી લખું છું, એ 7 નંબરના દાખલાની વાત અહીંયા કરું. પુનઃ મૂલ્યાંકન ખાતું, પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે અહીંયા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવીએ. કોના આધારે? આ દાખલાના આધારે. હવે વાત આવે છે યંત્રો. તો એ યંત્ર છે 1 લાખ અને એની ચોપડી કિંમત 1 લાખ રૂપિયા અને બજાર કિંમત 80,000. સાહેબ, પુનઃ મૂલ્યાંકન કેવી રીતે બનાવવાનું? એકદમ સીધું શીખવાડું તું ખરી. સાહેબ હસો, મજા લો, રડો, આ બાજુ આવી જાઓ, જમા જમા એટલે હસવાનું, એટલે ઇન્શોર્ટ હેપી સેટ. આ બાજુ હેપી, આ બાજુ વિચાર. આપણી જોડે યંત્રો છે, યંત્રોની કિંમત 1 લાખ ચોપડામાં હતી, એની કિંમત થઈ ગઈ 80,000 રૂપિયા. સાહેબ ખુશ કે દુઃખી? સાહેબ દુઃખી થઈ ગયા. કેટલા રૂપિયા દુઃખી થઈ ગયા? 20,000 રૂપિયા. મિલકત ઘટી એટલે કે દુઃખી થયા. એટલે અહીંયા આપણે લખવું પડશે 20,000 રૂપિયા, અને નામ લખવાનું આવશે તે યંત્રો ખાતે. તો 20,000 રૂપિયા તે યંત્રો ખાતે, કારણ કે યંત્રને કારણે નુકસાન થયું. આ તો તમે શીખી ગયા છો, એમાં ક્યાં નવું છે? ચલો આગળ બીજું જોઈએ. જમીન 3 લાખ રૂપિયાની હતી, થઈ ગઈ 5 લાખ રૂપિયાની, બજાર કિંમત 5 લાખ. સાહેબ 2 લાખ નો ફાયદો થઈ ગયો, મજા આવી ગઈ. મજા આવી ગઈ લઈ લો, લગભગ અહીંયા 2 લાખ રૂપિયા લખવાનું. જમીન ખાતે જમીનના ભાવ વધી ગયા. બીજું જોઈએ લેણદારો. સાહેબ અહીંયા લેણદારો 1 લાખ છે. લેણદારો એટલે મારું દેવું, મારે પૈસા ચૂકવવાના છે 1 લાખ, અને થઈ ગયા 95,000. 5,000 રૂપિયા ઓછા ચૂકવવાના. સાહેબ મજા આવી ગઈ, 5,000 ઓછા ઓછા એટલે મજા આવી ગઈ. અહીંયા લખો લેણદારો ખાતે, લેણદારો ખાતે 5,000 રૂપિયા ફાઈલ જમા બાજુ, નુકસાન ઉધાર બાજુ. અને અમે એવું જ હોય છે સાહેબ, વાર્ષિક હિસાબો કરીએ તો શું કરીએ? ખર્ચા બધા ઉધાર, નુકસાન બધા ઉધાર, આવક બધી જમા. એ જ તો છે, અહીંયા પણ કશું નવું નથી. ચલો જોઈએ આગળ. ચૂકવવાનો બાકી ખર્ચા. સાહેબ ચૂકવવાના બાકી ખર્ચા 3,000 રૂપિયા છે. મારે પહેલા કેટલા હતા? સાહેબ પહેલા તો નહોતા, એનો મતલબ પહેલા 0 છે અને હવે વધી ગયા. તો ચૂકવવાના બાકી ખર્ચો વધી ગયો અને વધે તો
તો નુકસાન થયું કહેવાય, એટલે આમ દુખી થઈ ગયા, એટલે હવે ચૂકવવા પડશે. તો લખો અહીંયા તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે કેટલા રૂપિયા? 3000. મળવાની બાકી આવક, આવક મળવાની બાકી છે. સાહેબ મજા આવી ગઈ, પેલા નહોતા મળવાના, હવે મળવાના આવી ખબર પડી. તો 2000 રૂપિયા મજા લો, લઈ લો મજા. મળવાની બાકી આવક ખાતે 2000 રૂપિયા. સાહેબ બસ, બીજું કશું છે જ નહીં. અને આ દાખલામાં ફક્ત આમનો જ લખવાની, આ બનાવવાની કોઈ જરૂર છે નહીં. તો સાહેબ કાયદેસર તો કોઈ જરૂર નથી, વાત સાચી, પણ આ બનાવ્યા પછી કામ સહેલું, ફટાફટ આમનો જ લખી શકાય. તો અહીંયા આમનો જ દાખાના બનાવું છું, જેથી તમે લોકો સરળતાથી લખી શકો. તો જોઈએ છે, સમજો ધ્યાનથી, પરફેક્ટ. હવે જ્યારે આપણે આમનો જ લખીએ તો તમને લોકોને લખતા તો શીખવાડ્યું છે, પણ અહીંયા પહેલા શું છે યંત્રો, તો પહેલી આમનો જ લખીશું આપણે. હા, યંત્રો પર. હવે યંત્રમાં તમને શું આપેલું છે સાહેબ? યંત્ર ઉધાર બાજુ છે, તો પુનઃ મૂલ્યાંકન કાલે ઉધાર, તે યંત્રો કાલે જમા. અહીંયા લખીશ પુનઃ મૂલ્યાંકન ખાતે 20000 રૂપિયા એ યંત્રો ખાતે જમા 20000 રૂપિયા. સિમ્પલ. ચલો બીજી વાત કરીએ સાહેબ. પછી આપેલું છે જમીન, તો બીજો નંબર આવશે જમીનનો, તો જમીનની અસર આપો. સાહેબ જમીન આ બાજુ છે, જમીન ઉધાર પુનઃ મૂલ્યાંકન થતું જમા. કારણ કે તમને પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુ કહેવાય, આ પુનઃ મૂલ્યાંકન જમા બાજુ. આમ તો લગતા આપણે શીખેલા છીએ, તમને બધાને સારી રીતે આવડે છે, હું માનું છું. આગળ પતી ગયેલું, તો જમીન ખાતે ઉધાર પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. અહીંયા લખીશ જમીન ખાતે ઉધાર 2,00,000 રૂપિયા એ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 2,00,000 રૂપિયા. મારા જેવું લખવાનું નથી, તમારે સારા અક્ષરે આખું લખવાનું. ચલો સાહેબ ત્રીજું, લેણદારો. લેણદારો ખાતે જોઈ લઈએ, ત્રણ લેણદારોની વાત. સાહેબ ફરીથી લેણદારો ત્યાં છો, તો લેણદારો ઉધાર પુનઃ મૂલ્યાંકન જમા. અહીંયા લખીશ લેણદારો ખાતે ઉધાર, લેણદારો ખાતે ઉધાર છે 5000 રૂપિયા, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 5000 રૂપિયા. સાહેબ આગળ ચૂકવવાના બાકી ખર્ચા, એ આ બાજુ છે, ચૂકવવાનો બાકી ખર્ચો સાહેબ ચોથો નંબર આ. તો ચૂકવવાના બાકી ખર્ચામાં આ બાજુ પુનઃ મૂલ્યાંકન ઉધાર, તો પુનઃ મૂલ્યાંકન ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે જમા. અહીંયા લખીશું પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, રકમ છે 3000 રૂપિયા, તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે જમા 3000 રૂપિયા. અને સાહેબ છેલ્લી રકમ પાંચમું આપ્યું છે, મળવાની બાકી આવકો. આ મળવાની બાકી આવકો 5 નંબર, એટલે મળવાની બાકી આવકમાં 2000 રૂપિયા આપેલા છે સાહેબ, એ તો અહીંયા છે, તો મળવાની બાકી ઉધાર એ પુનઃ મૂલ્યાંકન જમા. ત્યાં લખીશું મળવાની બાકી આવક ખાતે ઉધાર 2000 રૂપિયા, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 2000 રૂપિયા. આ 5 આમનો જ સાહેબ તમને પૂછી છે, આના પર આમનો જ લખો, બીજું કશું નહીં પૂછ્યું. 3 માર્ક લઈ લો, અને હજી સહેલું કરવું હોય તો આ બનાવ્યા પછી સહેલું થાય. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા, તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે જમા, એક આમનો જ. બીજી આમનો, જમીન મકાન ખાતે ઉધાર, લેણદારો ખાતે ઉધાર, મળવાની બાકી આવક ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. સરવાળો કરીને મૂકી દો. 2000 આમનો, 3 માર્ક તમારા કિસ્સામાં પતી ગયા, પૂરેપૂરા માર્ક્સ મળે, એક બી માર્ક કપાય. સાહેબ આ તો થઈ 3 માર્ક માટે, સારું પહેલા આના પરથી આ બનાવો, આના પરથી આ લખો, કેટલું અઘરું પડે. આ એના માટે છે જે બિચારા છોકરાઓ ધીરે ધીરે સમજે છે.
જેને ડાયરેક્ટ આવડતું તો ડાયરેક્ટ કરો, હવે ડાયરેક્ટ મેથડ શીખવાડો, આવડી જશે ફટાફટ. હવે ડાયરેક્ટ મેથડ જોજો અને સમજવાની કોશિશ કરજો પ્લીઝ. ત્યાં ને અહીંયા બધા ડાયરેક્ટ સાહેબ કેવી રીતે થાય ભૂલી જવાનું, બધા ભૂસી નાખો, નહીં હોય નહીં યાદ આવે. પતિ, હવે ડાયરેક્ટ જો, ધ્યાનથી સમજો. યંત્ર આપણને એટલી ખબર છે, ખુશ એટલે જમ, દુખી એટલે ઉધાર. તો અહીંયા યંત્રમાં 20,000 રૂપિયા નુકસાન થયું, મિલકત ઘટી એટલે નુકસાન કહેવાય, દુખી થઈ ગયા. પણ દુખી ઉધાર, કોણ ઉધાર? પુનઃ મૂલ્યાંકન ઉધાર. તો જો પુનઃ મૂલ્યાંકન કાઢે ઉધાર 20,000, સાહેબ જમા કોને કર્યું? જમા કોને કર્યું સાહેબ? જે તે મિલકત અથવા જે તે દેવા. પેલા પુનઃ મૂલ્યાંકન નક્કી કરી દો, ઉધાર થાય જમા થાય અને લખી નાખ. એટલે અહીંયા શું થયું? મને ખબર પડી, દુઃખી પુનઃ મૂલ્યાંકન ઉધાર, પુનઃ મૂલ્યાંકન ઉધાર 20. તો કોના કારણે? યંત્રને કારણે. તે યંત્ર ખાતે 20. આમનો પતિ ડાયરેક્ટ, કોઈ ખાતું બનાવવાની જરૂર નહીં. બીજું જોઈએ આગળ સમજો સાહેબ. જમીન, જમીન બી 2,00,000 વધી સાહેબ, ખુશ થઈ ગયા, મજા આવી ગઈ, પુનઃ મૂલ્યાંકન જમા. જો પુનઃ મૂલ્યાંકન જમા કર્યા કે નહીં 2,00,000? ઉધાર કોને કર્યું? કોના કારણે? જમીન, જમીન ખાતે ઉધાર. આગળ જોઈએ લેણદારો. સાહેબ લેણદારો 1,00,000 હતા, 95,000 થઈ ગયા, 5,000 ઘટી ગયા, મજા આવી ગઈ, હવે 5,000 ઓછા ચૂકવવાના. મજા એટલે પુનઃ મૂલ્યાંકન જમા. સાહેબ પુનઃ મૂલ્યાંકન જમા લઈ લીધી. ઉધાર કોને કરવાની? લેણદારો ખાતે ઉધાર. જે તે વસ્તુ કોના કારણે? સાહેબ લેણદારો ના. ચૂકવવાનો બાકી ખર્ચો સાહેબ પહેલા નહોતો, હવે ચૂકવવાનો છે. દુઃખી દુઃખી થઈ ગયા તો દુઃખી થાવ તો પુનઃ મૂલ્યાંકન ઉધાર તો લખી નાખો. પુનઃ મૂલ્યાંકન ઉધાર કોના કારણે? ચૂકવવાના બાકી ખર્ચા. તો તે ચૂકવવાના બાકી ખર્ચા જમા 3. મળવાની બાકી આવકો. સાહેબ પહેલા શૂન્ય હતી, મળવાની બાકી આવકો પહેલા નહોતી, અને હવે મળવાની જે ખબર પડી 2,02,000 રૂપિયા. સાહેબ ફાયદો, ફાયદો એટલે પુનઃ મૂલ્યાંકન જમા લખી નાખો. પુનઃ મૂલ્યાંકન ખાતે જમ, પુનઃ મૂલ્યાંકન ખાતે જમ 2,000. ઉધાર કોને કરીએ? સાહેબ જે તે રકમ મળવાની બાકી આવકો ખાતે ઉધાર. ડાયરેક્ટ જવાબ લખી શકો છો. આ તો બંને એટલા માટે શીખવાડ્યું, જેને જે સહેલું પડે કરો ને, પણ પરફેક્ટ કરો. આપણે જોઈએ જે બધાને ખબર, એટલા માટે ધ્યાન આપજો પ્લીઝ. ચલો સ્ટાર્ટ કરીએ છે. તો આપણો દાખલા નંબર 7 પૂરો. હવે વાત કરું છું ઉદાહરણ નંબર 10ની, જે તમારી ચોપડીમાં આપેલો છે. મારો પોતાનો કોઈ જ નથી આની અંદર, જે છે ચોપડીનો કરીએ. હા, રકમ ટૂંકમાં લખેલી છે, ચોપડીમાંથી ડિટેલમાં તમારે જોવાની છે. જુઓ તમારી ચોપડીમાં કે શું આપેલું છે, એ તમને લોકોને એ મળી જશે. ચલો જોઈએ આગળ. 5. રામ રહીમ ભાગીદારો છે. રામ રહીમ ભાગીદારો છે એ ખબર પડી. તો રામ રહીમ ખાતું બનાવી દઈએ, ટેન્શન ક્યાં લેવું? રામ અને રહીમ નું મૂડી ખાતું બનાવી દઈએ. ફરી આમાં ખાતું બનાવવું જરૂરી નથી. કેમ બનાવીએ? જે છેલ્લા લેક્ચર, લાસ્ટ હમણાં છેલ્લા લેક્ચરમાં જે આપણે ગણ્યું ને, એમાં એક એડવાન્સ ટોપિક આની અંદર છે. અને આ બનાવવાથી આપણને લખવાનું કામ બહુ જ સરળ થઈ જાય છે. માટે બનાવી રહ્યો, ડાયરેક્ટ પણ શીખવાડીશ. પહેલા જોઈ લઈએ સહેલી રીતે. લાંબો રસ્તો છે પણ સહેલો રસ્તો છે, તો અપનાવવામાં કોઈ વાંધો નથી. સમજો, અપનાવવામાં કોઈ જ વાંધો નથી. જોઈએ તો તેમનું નફા નુકસાનનું પ્રમાણ 4:3 છે. ઉપર પહેલા તો હું લખી જ નાખીશ, 4 આનો 3 આનો, એટલે આપણને તકલીફ ઓછી થાય.
ચાર ત્રણ પ્રમાણ છે. પછી આગળ જોઈએ, સમજો. ચોપડે નીચેની અનામતો આપેલી છે, તો નીચે આટલી અનામતો ચોપડામાં આપેલી છે. ચોપડામાં આપેલી છે એટલે ક્યાં છે? ચોપડામાં ક્યાં? પાકા સરવૈયામાં. આ બધી અનામતો જે હોય, અનામતોને વધારા જે પણ આપ્યા હોય, એ બધા પાકા સરવૈયામાં હોય. તો સાહેબ પાકું સરવૈયું તો છે નહીં, ખાલી રકમ આપી દે. તો આપણે પાકું સરવૈયું બનાવી દઈએ સાહેબ. ભૈયા સમજવા માટે આ રીતથી કરશો તો ક્યારે તકલીફ પડશે નહીં, તો બનાવી દો પાકું સરવૈયું. અહીંયા લખું છું પાકું સરવૈયું, ઉપર જ બનાવી દો બસ પાકું સરવૈયું. પાકા સરવૈયાની આઈટમો લખતો જઈશ જેમ જેમ આપેલી. સાહેબ નફા નુકસાન ઉધાર બાકી 14,000. હવે વિચાર સાહેબ, આ સામાન્ય રીતે આમાં ઉધાર જે ઊંધું છે એ તો ખબર છે, આ જમા હોય ને આ ઉધાર હોય. આપણે લખવાનું નફા નુકસાન ઉધાર બાકી. અહીંયા લખવાનું નફા નુકસાન ખાતું, રકમ આપી છે 14,000. લખો 14,000. ગયા લેક્ચરમાં જે દાખલો કર્યો એની અંદર નફા નુકસાન અહીંયા આપેલું હતું, તો આપણે અહીંયા વહેંચી દીધું. હવે અહીંયા આપેલું છે, અહીંયા વહેંચી દઈશ. સિમ્પલ, ટેન્શન લેવા નહીં. આપણે તો વહેંચવા માટે છે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણ. જૂનું પ્રમાણ કયું? 4. નવું તો અહીંયા લખ્યું. નફા નુકસાન પ્રમાણ એક એક કરવાનું નક્કી કર્યું, તો ભવિષ્યમાં કરવાનું નક્કી કર્યું, એટલે તો પુનર્ગઠન થાય એવું કહેવાય. નફા નુકસાન પ્રમાણ બદલાયું, પુનર્ગઠન થયું. અને એટલે જ મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન થયું. ચાલ, નફા નુકસાન પત્યું. સાહેબ બીજું અનામતો, અનામતો હંમેશા અહીંયા હોય, અને આ અનામતો છે 43,000. પછી કારીગર નફા ભાગ ભંડોળ, એ પણ ભંડોળ છે એટલે અહીંયા હોય. કારીગર નફા ભાગ ભંડોળ, અને એ ભંડોળ છે 21,000 રૂપિયા. પછી કારીગર અકસ્માત વળતર ભંડોળ, તો કારીગર અકસ્માત વળતર ભંડોળ, તો કારીગર અકસ્માત વળતર ભંડોળ 26,000 રૂપિયા. અહીંયા લખવું પડશે મારે 26,000 રૂપિયા. બસ, પછી કશું આપેલું નથી. બધી અનામતો પતી. નફા નુકસાન નો પ્રમાણ સાહેબ લાલ લાલ બહુ જ મહત્વ. આ એક જ પોઈન્ટ એવો છે જે ગયા વખતના દાખલામાં નહોતો, બીજું બધું તો હતું. બીજી એક વસ્તુ હજી છે જે સમજાવું છું, પછી સમજીએ. શું આપ્યું છે ધ્યાનથી સમજો. કારીગર અકસ્માત નો 5,000 દાવો મંજૂર કર્યો, એટલે આ કારીગર અકસ્માત વળતર ભંડોળ એમાં 5,000 નો દાવો આપણે મંજૂર કર્યો, એટલે આપણે 5,000 ચૂકવવાના. તો સાહેબ 26,000 માંથી 5,000 તો ચૂકવવાના જ, બાકી વધ્યા કેટલા? 21,000 રૂપિયા. આ 21,000 રૂપિયા આપણે વહેંચી શકીએ. હવે આજે એ જ સમજવાનું છે આખા ચેપ્ટરની અંદર, એટલે આ દાખલાની અંદર ખાસ જે સમજવાનું છે, શું વહેંચાય શું ના વહેંચાય એ જ આપણે સમજવાનું છે. તો જે વસ્તુ ભાગીદારોની છે, જે વસ્તુ ભાગીદારોની છે એ બધું વહેંચાય, જે ભાગીદારોનું નથી એ વસ્તુ ના વહેંચાય. સમજજો ધ્યાનથી. નફા નુકસાન ખાધું સાહેબ કોનું હોય? ભાગીદારોનું. તો આ અહીંયા છે તો અહીંયા બે વહેંચી મારે, અહીંયા હોત તો અહીંયા વહેંચી મારે. કયા પ્રમાણમાં? 4-3 જૂના પ્રમાણમાં. સિમ્પલ. બીજું અનામતો, અનામતો એટલે સાઈડમાં રાખેલા પૈસા, જરૂર પડશે તો વાપરીશું. અચ્છા, જરૂર પડી અહીંયા ક્યાંય કીધું વાપરો? નહીં કીધું તો વહેંચી મારો. 42,000 રૂપિયા વહેંચી માં. કારીગર નફા ભાગ ભંડોળ, નામને સમજવાની કોશિશ કરજો. નામ શું કીધું છે બહુ જ ધ્યાનથી સમજો. કારીગર નફા ભાગ ભંડોળ, કારીગર નો નફો. હવે આ નફાનું નામથી જ ખબર પડે છે, કારીગર નો નફો. કારીગર નો નફો એ આપણે ભાગીદારોને અપાય ખરા? કારીગરોનો છે, કારીગરને જ અપાય, એ આપણું દેવું કહેવાય. એ વહેંચાય નહીં, ભાગીદારોમાં ચૂકવાશે નહીં.
એટલે આને વેચણી થાય નહીં. એટલે પહેલા તો ઉપર ખબર પડી આની વેચણી થાય તો કે આ સાહેબ પૂરેપૂરું વેચાઈએ, આ અનામતોનો ઉપયોગ નથી થયો એટલે પૂરેપૂરું વેચાઈ જાય. જો અહીંયા કીધું હોય કે સામાન્ય અનામતમાંથી આમાં ઉપયોગ કર્યો તો કાપી નાખવા, એ વેચવાના નહીં એટલે કાપી ન વેચવા. આ તો ક્યારે વેચાય જ નહીં. કારીગર નફા ભાગ ભંડોળ એની તો ક્યારે વેચણી થાય જ નહીં, એ તો આપણે વેચ્યું નહીં. હવે કારીગર અકસ્માત વળતર ભંડોળ, સાહેબ કારીગર અકસ્માત વળતર ભંડોળ શું છે? જો કારીગરનો અકસ્માત થાય ક્યાં? આપણા ફેક્ટરીમાં, ગોડાઉનમાં, પ્રીમાઇસિસમાં, જ્યાં થાય ત્યાં, ઓફિસમાં ક્યાંક અકસ્માત થયું અને કારીગરને કંઈ થઈ ગયું તો આ 26,000 રૂપિયામાંથી પહેલા પૈસા ચૂકવવાના, પહેલા 26,000માંથી ચૂકવવાના. એ તો પૈસા સાઈડમાં કરેલા છે, એટલા માટે અહીંયા કીધું 4,000 રૂપિયા કારીગરના અકસ્માતના ચૂકવવાના થયા, દાવો મંજૂર કર્યો. એટલા માટે જો 26,000માંથી 5,000 રૂપિયા ચૂકવી દેવાના, વધ્યા કેટલા? 21,000 રૂપિયા. હવે આ 21,000માં કઈ કીધું છે? નથી કીધું, તો એ આપણા જ છે, આપણે ચૂકવ્યું નહીં. અકસ્માત ના એના તો રાખ, ભવિષ્ય થાય લઈ જાય, તું ના કહેવાય આપણા પૈસા લે, એને થોડી હાલ દેવાય. હા, આ તો એક ઘટના છે, ઘટના બની જાય, અચાનક થી બની જાય તો ત્યારે આપણે થોડું એને હેલ્પ કરીએ, જુદી વસ્તુ. એવું નહીં અકસ્માત ના થાય તો રાખ આપણા જ. હા, નફામાં એવું ના થાય, નફો પૂરેપૂરો આપી દેવો પડે, એનો નફો છે આપણો થોડી. અકસ્માત 5,000 ચૂકવવાના રહે, 21,000 રૂપિયા આપણે અહીંયા વેચી દઈશું, ક્રોસ વેચણી કરવાની છે, સિમ્પલ. હવે આપણે વેચણીનું કામ શરૂ કરીએ. કયા પ્રમાણમાં વેચવાના છે? 4 અને 3 જોઈએ, સમજો ધ્યાનથી. તો પહેલા તો અનામતોને વેચીએ 42,000, ને તો અહીંયા લખાય 42,000. રામ ને 4 × 4 ભાગ્યા બંને નો સરવાળો 7, તો 6 × 6 = 42, 6 × 6 = 24, સાહેબ 24,000 રૂપિયા થાય. તો 24,000 રૂપિયા રામ ને આપો, તો અનામત મારી 24 રામ ને આપો, 3 ભાગ છે તો અહીંયા 3 લખી નાખું, ખાલી 3 ભાગ્યા 7, તો 6 × 3 = 18,000 રૂપિયા. સાહેબ 18,000 રૂપિયા આપણે પ્રેમ ને આપવાના, અહીંયા લખીશું અનામતો ખાતે, અનામતો ખાતે. સામાન્ય અનામત, અનામતો બધું એક જ છે, અનામતો ખાતે વેચી, અનામતો વેચાય. કારીગર નફો તો વેચાય નહીં, કારીગરનો નફો આપણે વેચી શકાય નહીં, તો નહીં લખવાનું. કારીગર અકસ્માત વળતર ભંડોળ, સાહેબ અકસ્માત થયો, 5,000 જ ચૂકવ્યા, બાકી 21 તો આપણા જ, 21,000 ને અહીંયા વેચી મારો, 21,000 લખીશ ગુણ્યા 4 ભાગ્યા 7, કારણ કે 4 ભાગાને આપવાનું છે, 7 × 3 = 21, 4 × 3 = 12, સાહેબ 12,000 રૂપિયા અહીંયા, 9,000 રૂપિયા અહીંયા. કારીગર અકસ્માત વળતર ભંડોળ વધ્યો. તો આ બધી નફા નુકસાન ખાતા ને અહીંયા વેચું, તો 14,000 ને વેચવાના છે, તો અહીંયા લખો 14,000 ગુણ્યા 4 ભાગ્યા 7, 7 × 14 = 8 = 8,000 નામ લખીશું નફા નુકસાન ખાતે, કારણ કે નફા નુકસાન ને આપણે વેચ્યું. હવે સાહેબ આ દાખલાની અંદર તમને લોકોને ક્યાંય બી એવું નથી કીધું કે આમનો જ લખો, સોરી ખાતા બનાવો, અહીં તો કીધું છે આમનો જ લખો. તમે જે શીખવાડ્યો એનો એકે માર્ક નહીં, આ તો રફ કામ કહેવાય, ભાઈ સમજાવવા માટે કરી રહ્યો, જેને જે રીતે સારું લાગે. આ દાખલામાં પણ પુનઃમૂલ્યાંકન નહોતું કીધું, એનાથી આમનો જ સહેલી પડે, તો અહીંયા પણ આનાથી આમનો જ લખવાનું કામ સહેલું પડે છે, માટે લખી રહ્યા છે. તો હવે અહીંયા આમનો જ ના ખાના બનાવું છું અને પરફેક્ટ આમનો જ લખું છું, સમજો મજા આવશે. તો અહીંયા પહેલા આ શીખવાડ, અનામતો ખાતે ઉધાર,
આ બધું ઉધાર થાય ને આપણને ખબર, એટલે અનામતો ખાતે ઉધાર, અનામતો ખાતે ઉધાર. તે સાહેબ રામ અને રહીમ ખાતે જમ, તો રામ તે રહીમના મૂડી ખાતે જમા. સાહેબ 24,000 અને 18,000, તો અહીંયા 24,000 લખો, અહીંયા 18 લખાવો, અહીંયા બંનેનો સરવાળો કરીને 43 લખો, એટલે મારી પહેલી આમનો અવાજ પૂરી. સાહેબ બીજું, કારીગર અકસ્માત વળતર ભંડોળ, તો ફરીથી કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર. તે રામ તે રહીમ બંનેના મૂડી ખાતે જમા. સાહેબ મૂડી ખાતે જમા 12,000 રૂપિયા અને મૂડી ખાતે જમા 9,000 રૂપિયા. પણ સાહેબ અહીંયા આપણે છે ને કુલ તો કેટલા આપ્યા હતા? કારીગર અકસ્માત વળતર ભંડોળ 26 આપ્યા, તો 26 છે. અહીંયા આનામાં તો 42 હતી, 42 બેંચી નહીં તો 26 છે. 26 માંથી 12 આને આપ્યા, 9 આને આપ્યા, 5,000 રૂપિયા હાર્યા સાહેબ. તે અકસ્માત ના દાવા ખાતે 5,000 રૂપિયા. 5,000 રૂપિયા આપણે દાવો મંજૂર કર્યો અને દાવાના મારે ચૂકવવાના થશે. દાવો પણ એટલો જ મહત્વનો છે. તો અહીંયા ચોપડીની અંદર તમને આ આમનો દાદરી રીતે આપેલી નથી, અને આપણે આ ધ્યાન રાખીને એક્ઝામમાં લખવાની છે કે કારીગર અકસ્માત વળતર ભંડોળ 26,000 છે, જેમાંથી 12 અને 9 વહેંચ્યા અને 5,000 રૂપિયા આને આપ્યા. તો આમનો જ આવી રીતે લખાશે. બીજું બે બાજુ પછી હવે અહીંયા જોઈએ, આને જમા કરો, નફા નુકસાન જમા. રામ રહીમ ઉધાર, રામ રહીમ મૂડી ખાતે ઉધાર 8,000 અને 6,000. તે નફા નુકસાન ખાતે જમા. આ બાજુ આમે તે હોય બધાને ખબર છે, નફા નુકસાન ખાતે જમા, બંનેનો સરવાળો 14,000 રૂપિયા. અને આમે સાહેબ આ 14,000 રૂપિયાની વહેંચણી કરી દીધું, તો 14,000 થઈ ગયા. સાહેબ તમે તો બહુ કર્યું, દાખલો તો લાંબો થઈ ગયો, 3 માર્કમાં આટલું લખવાનું છે ને આ બધું કરાવડે નહીં, કરવા ટેન્શન લેવાનું નહીં. હવે શીખવાડીશું શોર્ટકટ. શોર્ટકટમાં શું છે ધ્યાનથી સમજો, આપણે વિચારી લેવાનું કાં તો એક પાકું સળિયું બનાવી દેવાનું, કારણ કે અહીંયા પાકું સળિયું નથી આવ્યું, ડાયરેક્ટ કરવા જશો તો ભૂલ કરશો, એટલે પાકું સળિયું બનાવી દીધું આની જાય. હવે સમજ, દાખલો ગણવાનું શરૂ કર્યું, એ તો નક્કી થઈ ગયું કે 26,000 માંથી આટલા આટલા બધું, એ તો પરફેક્ટ તમને ખબર જ છે. આ કર્યા વગર મૂડી ખાતામાં અસર આપ્યા વગર સીધી આમનો કેવી રીતે લખાય સમજો. આ જે દેખાય છે આ બધું ઉધાર, આ ઉધાર. તો જો અનામતો ઉધાર 42, તો અનામતો ઉધાર 42 મૂડી ખાતે જમા, રામ રહીમમાં મૂડી ખાતે જમા. વેચી તો ડાયરેક્ટ 4-3 તો પ્રમાણ ખબર જ હોય. એ રીતે અહીંયા કારીગર નફા ભાગ ભંડોળ એ તો વેચાય, કારીગર અકસ્માત વળતર ભંડોળ 26, તો કારીગર અકસ્માત વળતર ભંડોળ 26, એમાંથી 5,000 આને, તો 5,000 દાવાના જમા. રામના 12,000, રહીમના 9,000 પતી ગયું. આ બાજુનો હિસાબ પૂરો સાહેબ અહીંયા ઊંધું કરો, જમા કરો. આ ઉપર ઉધાર હોય એને જમા કરો, નફા નુકસાન જમા. તો જો નફા નુકસાન જમા, ઉધાર કોને કરવું? રામ અને રહીમ, રામ અને રહીમ ખાતે ઉધાર. હવે તમારું એક હોમવર્ક નાનકડું, દાખલા નંબર 12 પાના નંબર 141 ઉપર તમને આપેલું છે, અને એ દાખલો તમારે જાતે કરવાનો છે. જે આના જેવો છે એમાં હું તમારી મહેનત કરાવીશ, એટલે હું મહેનત કરવાનો નથી. અને અહીંયા ચેપ્ટર પૂરું થાય છે, એક્ઝામમાં આની બહારનું પૂછાશે નહીં. નેક્સ્ટ ટાઈમ નવા ચેપ્ટર સાથે, અત્યારે બાય બાય.